નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું એજે મોળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, દર વખતે કે આપણે ખેડૂત મિત્રોને કંઈક ને કંઈક નવી માહિતી લઈને ભેગા થઈએ છીએ, ત્યારે મિત્રો દર વખતે જે છે એ ખેતીના કંઈક જે છે એ આપણને ફાયદો થાય, ખેતીની અંદર કંઈક જે છે એ નવીનીકરણ લાવીએ એના માટેના મિત્રો આપણા પ્રયત્નો હોય છે. મિત્રો, આપણા રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી જે એ કહે છે કે જમીન જે છે એ આપણી દિવસે દિવસે એ બંજર થતી જાય છે, એટલે કે બિનફળદ્રુપ જમીન બનતી જાય છે. તો એની પાછળનું કોઈ કારણ હોય તો શું? તો કે જમીનની અંદર રહેલા જે જીવતા જીવડા છે એની સંખ્યામાં ઘટાડો થયો, એ સંખ્યાઓ જે છે આપણે મારી, ત્યારે જીવતા જીવડા જે છે એ જ આપણા જમીનને જે છે ફળદ્રુપ બનાવે છે, જમીન જે છે આપણી ઉપજાઉ બનાવે છે. જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે એની સંખ્યામાં દિવસે દિવસે ઘટી, એનું કારણ તો કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ખૂબ મોટા પ્રમાણમાં અને વર્ષોથી જે છે આ દવા ખાતર જમીનની અંદર નાખવાથી જમીનની અંદર રહેલા જે કહેવાય કે મોટા જે જીવો જે છે જે જમીનની અંદર ખૂબ ઉપયોગી હતા એવા જીવાતો જેવી કે અળસિયા જેવી જે આપણી કહેવાય કે જે ખેડૂતોનો મિત્ર છે, જે જમીનને જે છે એ આખી ઉલટસુલટ કરતું હતું. જમીન જે છે એની અંદર હવાની અવરજવર, જમીનને જે છે પોષી ભરભરી અને જમીનને જે છે એની ગુણવત્તા સુધારવામાં અળસિયા ખૂબ મોટું કામ કરતા હતા. ત્યારે આ અળસિયા જેવા અળસિયાને પણ જે છે એ મિત્રો આપણા ખેતરમાં આપણે મારી નાખ્યા છે, એટલે કે અળસિયા આપણા ખેતરમાં આપણે રહેવા દીધા નથી. જો અળસિયા જે છે એ મોટા એક વેચ જેવડા અળસિયા હોય એને પણ જો આપણે મારી નાખતા હોય તો પછી જે સૂક્ષ્મ જીવાણુઓ એની તો શું વાત હોય. આપણા વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે ભાઈ 1 ગ્રામ જેટલી માટી જો લઈએ ને તો એમાં 1 કરોડ કરતાં પણ વધારે સૂક્ષ્મ જીવાણુઓ હોય, અને આ સૂક્ષ્મ જીવાણુઓ જે છે એની સંખ્યા ઘટી અને અત્યારે લાખોની અંદર થઈ છે. ત્યારે મિત્રો આ જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે આ સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા ઘટવામાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખૂબ મોટો ફાળો છે. ત્યારે આ સંખ્યા જે છે એ સંખ્યા જો નહીં હોય, સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા જો ઘટશે તો મિત્રો શું થશે? તો કે જે જમીનની અંદર જે છે એ જે આપણે કંઈ પાક વાવશું, જે આપણે વાવીએ મગફળી છે, કપાસ છે કે કોઈ પણ પાકો વાવીએ છીએ, તો એનો જે ઉગાવો જે છે એ ઉગાવો દિવસે દિવસે ઘટતો જાય, એટલે કે ટૂંકમાં બીજનું અંકુરણ થતું નથી. છોડ જે છે એ નાનાનો મોટો કોણ કરે છે? તો આ સૂક્ષ્મ જીવાણુ કરે છે. પાકમાં જે છે એ પોષણ જે છે જમીનમાંથી સૂક્ષ્મ જીવાણુ ખેંચી અને છોડને કોણ આપે છે? તો આ સૂક્ષ્મ જીવાણુ આપે છે. તો આ સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ જ જે છે એ જમીનના એ મુખ્ય કહેવાય ને કે સૂક્ષ્મ જીવાણુઓ જ જમીનનો જે છે મુખ્ય ભાગ છે. ત્યારે મિત્રો આ સૂક્ષ્મ જીવાણુઓ જે છે એની સંખ્યા વધારવા માટેનો વિકલ્પ એટલે મિત્રો આપણે બધાને ખબર છે કે પ્રાકૃતિક કૃષિ, ગાય આધારિત ખેતી. જ્યારે આ ગાય આધારિત ખેતી જે છે એ પ્રાકૃતિક કૃષિ જે છે એ જો આપણે નહીં કરીએ તો દિવસે દિવસે આપણો પાક ઉપર આપણે ધ્યાન દઈએ, ગમે એટલી દવાઓ છાંટશું તો ઉત્પાદન ક્ષમતાઓ આપણી ઘટી છે, આપણે બધાને ખબર છે. ત્યારે આ ઉત્પાદન ક્ષમતાઓ વધારવા માટે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એની સંખ્યા આપણે વધારવી પડશે, અને એ વધારવા માટે મિત્રો આપણે જે છે જમીનની અંદર હવે બધા જે એવી રીતે ટાઇકોડર્મા છે, દેવરિયા છે, સુરોમોનાસ છે, આ જીવાણુઓ મેટારિઝિયમ છે, લેસેનિસ ફ્લોરેન્સિસ છે, આવા અનેક પ્રકારના જે છે પોષક તત્વોવાળા એટલે કે ટૂંકમાં જમીનને ઉપયોગી એવા જીવડાઓ જમીનમાં હવે નાખતા થયા છે. ત્યારે હવે એક નવી ટેકનોલોજી આવી છે અને એ ટેકનોલોજી એટલે લાઇફોલાઇઝેશન ટેકનોલોજી. મિત્રો, લાઇફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા આપણે ઝડપથી વધારી શકશું. સૂક્ષ્મ જીવાણુની સંખ્યા આપણી જમીનની અંદર વધારો કરવા માટે આપણા માટે બેસ્ટ વિકલ્પ છે. કારણ તો કે જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે એને સુષુપ્ત અવસ્થામાં કરી અને જે છે એ છોડને લઈએ કે પોઝિશનની અંદર જ્યારે એને ભેજ મળે એટલે તાત્કાલિક જે છે એની અંદર ગ્રોથ મોટો થાય, એની અંદર એકસાથે 8 થી 9 પ્રકારના જે છે એ સૂક્ષ્મ જીવાણુઓ આ સ્ટાર પ્રોટેક્ટની અંદર મિત્રો નાખવામાં આવ્યા છે. હવે એની અંદર જે છે એની કામગીરી કરવાની રીત કેવી રહેશે? તો કે જમીનની અંદર જેવો જશે, જેવો ભેજ મળશે એટલે એની સંખ્યા જે છે ગુણોત્તરની અંદર જે છે સંખ્યા લાખો એના કરોડ થાય, કરોડના અબજની અંદર જે છે સંખ્યાઓ વધશે. તો જમીનની અંદર રહેલા જે નુકસાન કરતી ફૂગ હોય, દાખલા તરીકે મગફળી તો આપણે બધા ખૂબ મોટા પ્રમાણમાં આવી છે, તો મગફળીમાં આવતી જે છે એ ફૂગ જે આપણે જમીનની અંદર કેવું શરૂઆતમાં જ વાવશે ત્યારે કાળી ફૂગ આવશે, પછી સફેદ ફૂગ આવશે, સુકારો આવશે, તો આ એનાથી રક્ષણ મેળવવા માટે એની અંદર ટાઇકોડરમાં સુડોમોનાસ મેટારિઝિયમ આવી વર્ટિસિલિયમ બરાબર આ સિવાય બેસેલિસ થુરેન્સિસ આવા એનપીકેના બેક્ટેરિયાઓ આવા અનેક પ્રકારના જે છે એ આખા જે આપણા સૂક્ષ્મ જીવાણુઓને આપણી જે મિત્ર ફૂગ છે એ અંદર નાખવામાં આવી એ જમીનની અંદર નાખશું એટલે આખા મૂળ ફરતું જે છે આખું પ્રોટેક્શન કરશે, એટલે કે નુકસાન કરતી ફૂગને ફૂગ ખાય ફૂગને ફૂગ ખાય છે આવી કુદરતી ફૂગ જે ટાઇકોડરમાં વીડી કે ટાઇકોડરમાં અર્જેનિયમ નામની એવી એની જે જુદી જુદી પ્રજાતિઓ છે એ પ્રજાતિઓનું એક મિશ્રણ કરી અને આ સ્ટાર પ્રોટેક્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
અને સાથે સાથે જે સૂક્ષ્મ જીવાણોમાં બેસેલી સ્થુરેન્જી છે, પછી જે છે એ આપણા જે છોડને જે છે એ નુકસાન કરતા જે જીવાણુઓ છે એને પણ મારવાની કામગીરી એ સારામાં સારી રીતે કરશે. સાથે સાથે જે ખાતરને ઉપયોગી જે જમીનમાં જે ફોસ્ફેટલાઇટ કલ્સર જે આપણે કહેવાય કે ફોસ્ફરસને અલભ્ય સ્વરૂપમાં છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવવાની કામગીરી આપણા ફોસ્ફેટલાઇટ જે કલ્સરના જે બેક્ટેરિયાઓ છે એ કરશે, પોટેશના પોટેશિયમ બેક્ટેરિયાઓ કરશે, અને નાઇટ્રોજન માટે રાઇઝોબિયમ બેક્ટેરિયા પણ જે છે એ કામગીરી કરવાની. તો જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુ જમીનમાં રહેલા અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપની ફેરવી અને છોડને જે છે આપવાની કામગીરી કરશે. એટલે એક સાથે ઘણું બધું કામ આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી કરે. તો આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીનું કામ એ 1.5 વીઘામાં 250 ગ્રામ નાખવાનું, એને જે છે એ વાપરતા પહેલાં મિત્રો આપણે કહીએ કે આ વાપરતા પહેલાં એને આપણે 3-4 કલાક તો ઓછામાં ઓછું એને પાણીમાં જે છે પલાળવાનું છે. 250 ગ્રામ જે છે એ લેવું હોય તો એને 0.5 લિટર પાણીની અંદર પલાળી દેવાનું, અને ત્યારબાદ જે છે એનું આપણે જમીનમાં ડ્રેન્સિંગ કરીને આપી શકો, જમીનમાં પીએચ સાથે આપી શકો, ઉપર છંટકાવમાં જે છે એ પણ આપણે આપી શકીએ. તો આવી રીતના જે છે આનો ઉપયોગ આપણે કરવાનો છે. તો આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ તમે મિત્રો શરૂઆતથી જો આપણો પાક જે છે અત્યાર પછી આવી ગયા પછી આ સૂક્ષ્મ જીવાણુને થોડોક ફેલાતા વાર લાગે, એની કોલોની બનાવતા એને વાર લાગે, એના જે સંખ્યા વધારતા એને થોડોક સમય લાગે, ત્યારે શરૂઆતની અંદર જે મિત્રો એ ઓળાની મગફળી વાવી છે, જે મિત્રો જે છે એ કપાસનું અત્યારે વાવેતર કર્યું એ શરૂઆતની અંદર જો આપી દેશો તો એનો જ્યારે છોડ જે છે આપણે કહીએ ને કે જ્યારે મહિના દિવસનો છોડ થાય, પાણી ભરાવાનો સમય આવે અને છોડ આપણો જે લંઘાઈ જતો હોય ઉકાઈ જતો હોય, અથવા છોડ જે છે એ આપણો ઉગીને ઉત્સુકનો રોગ આવે મગફળીમાં તો ઉગીને ઉકાઈ જતો હોય, ત્યારે આવા સમયગાળા અંદર આવું ન આપણે થાય આપણે ઘણા મોંઘા ભાવના ઉપટો મારીએ છીએ. પટ જે છે મિત્રો આપણને ખબર છે કે 25-30 દિવસ પછી જે છે એનું કાંઈ કામગીરી કરવાનું નથી. ત્યારે આ સૂક્ષ્મ જીવાણુઓ જમીનની અંદર આપણે નાખશું તો એક પાક નહીં આપણે બીજો પાક લઈશું ત્યારે પણ ઉપયોગી થઈ, 2-3 વર્ષ જો આપણે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારશું તો જમીનની અંદર રહેલા જે છે એ સૂક્ષ્મ જીવાણુની ખૂબ સંખ્યા વધશે અને આપણા ખેતરમાં આ ટાઇકોડરમાં જે આપણે ઉપયોગી થાય છે સફેદ ફૂગ મારવાની કામગીરી કરીએ છીએ એવી રીતના દરેક ફૂગ જે છે એ મારવાની કામગીરી કરશે. સૂક્ષ્મ જીવાણુઓ જે નુકસાન કરતા જીવાત છે એને પણ મારવાનું કામ કરશે. તો મિત્રો આ ટેકનોલોજીનો ઉપયોગ આપણે હવે પછી કરવો પડશે. ત્યારે શરૂઆતથી જ જે છે પાયાથી જ જે 1.5 વીઘામાં 250 ગ્રામ લેખે આપી તમે એકવાર ટ્રાય કરી જુઓ અને તમારા વિસ્તારમાં ક્યાં મળશે કેવી રીતના મળશે એના માટેનો હેલ્પલાઇન નંબર છે 9140-9141-3-3-11-3. આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે આ પ્રોડક્ટ તમને ક્યાં મળશે કેવી રીતની મળશે એના ભાવ કેવી રીતના છે એ પણ તમને ત્યાંથી માહિતી મળી જશે. ખેડૂત મિત્રો તો બસ આજના વિડીયોમાં જ આટલું. તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને લીલુડી ધરતી જે છે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમારા સુધી જે છે આવા નવા નવા વિડીયો મળતા રહે. ખેડૂત મિત્રો આજે બસ આટલું જ. જય જવાન જય કિસાન.